રાજકોટ ખાતે શ્રી કડવીબાઈ વારાણી કન્યા વિદ્યાલયમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ચાલતું ઇકો ક્લબ અંતર્ગત 200 વિદ્યાર્થીઓને ચકલીના મારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ચાલતું ઇકો ક્લબ અંતર્ગત 200 વિદ્યાર્થીઓને ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવેલ છે. ત્યારે હાલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલ કોન્ટ્રાક્ટર રાજુભાઈને પક્ષી પ્રત્યેનો પ્રેમસભર પક્ષીઘર પોતે બનાવીને વિતરણ કરેલ છે. ત્યારે હાલ આ અંગેની વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ અમરેલી જિલ્લાનું ગૌરવ સમાન છે. આ કાર્ય કરતા રાજુભાઈની પક્ષીઓનો પ્રત્યેનો પ્રેમસભર કાર્યને ઘણા જ લોકોએ બિરદાવેલ છે. ત્યારે રાજકોટ ખાતે શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ચકલીઓના માળાઓનું વિતરણ કરેલ છે. ત્યારે આ કાર્યને શાળા શિક્ષિકા ગીતાબેન ચૌહાણ દ્વારા બિરદાવીને વધુમાં જણાવ્યું હતું કે આ તકે શાળાના ટ્રસ્ટીઓ સહિત આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહેલ છે. ત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમસભર રાજુભાઈ સરદારાનું શાળા પરિવાર દ્વારા ભાવભર્યું સ્વાગત કરેલ છે. અંતમાં રાજુભાઈ સરદારા ચકલીઓના માળાઓનું વિતરણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરીને ચકલીઓ બચાવવા માટે અપીલ કરેલ છે. કેમેરામેન પ્રતાપ વાળા સાથે અશોક મણવર, જીઆરએસ સીવી, અમરેલી. આજનો દિવસ અમારા માટે ખાસ બની રહ્યો છે, કારણ કે આજે અમારા ઘરે એવા મહેમાન આવ્યા છે કે જેણે અમારી દીકરીઓને ખૂબ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એવા છે ભાઈ શ્રી રાજુભાઈ સરદારા, કે જેઓ અત્યાર સુધીમાં 1.5 લાખ સુધીના ચકલીના માળા બનાવીને વિતરણ કર્યું છે. વિતરણ કરવા પાછળ એમનો આશય પક્ષી પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે અને સાથે સાથે ચકલી બચાવવાનું જે અઘરું કામ તેઓએ હાથ ધર્યું છે, એના માટે મારે એકવાર ખાલી એક ફોનમાં વાત થઈ ભાઈ સાથે કે ભાઈ તમે એકવાર જો અમારી દીકરીઓને મળવા માટે આવો તો આપણે ચકલીના માળા તો એમને આપીએ, પણ સાથે સાથે જે તમારું ઉપર માળાનું વિતરણ કરેલું છે તો હું એને ખૂબ આભારી છું. તેથી આ સર આ કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા હું તેને ખૂબ ખુશી પાઠવવા માગું છું. રાજેશ ગુનુભાઈ સરદારા, અમરેલી જિલ્લો, ગામ ગોપાલ ગ્રામ. આજે જે આ ચકલી ઘર વિતરણ રાજકોટમાં કડવીબાઈ વિરાણી સ્કૂલમાં થઈ રહ્યું છે, જે ગીતાબેન હેમંતભાઈ ચૌહાણના દીકરી એમના દ્વારા જે એમની સ્કૂલમાં જે વિતરણ આજે કર્યું છે, કે શા માટે કે દિવસે ને દિવસે ચકલીઓ લુપ્ત થાય છે, દિવસે ને દિવસે એનું અસ્તિત્વ ઘટતું જાય છે, એટલા માટે આ પ્રયત્ન કરું છું અને સરકાર પણ આ પ્રયત્ન ઘણા કરે છે, પણ હજુ સરકાર પણ આ પ્રયત્નમાં થોડું વધુ પ્રોત્સાહિત કરે મને. અને કોઈ બી પક્ષીઓ બચાવે પક્ષીઓ અભિયાનમાં કોઈ બી જે અત્યારે NGO ચાલે છે એમાં થોડું પ્રોત્સાહિત કરે. ત્યારે સરકાર દ્વારા ઘણો ફંડ પણ હોય છે, સરકાર ઘણો સહકાર આપે જ છે, સહકારનો આભાર છે, સરકારનો એક આભાર છે, એ કાર્ય કરે જ છે, પણ છતાંય આપણાથી જે થતું કાર્ય આપણે કરીએ, એક સરકાર દ્વારા ખાલી એમ એકલા જ નહીં થતું પણ મનુષ્ય